નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ પ્રમાણે આપસોનું તૈયારી સ્વાગત કરું છું તમને ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાક બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો વાત કરવાના છે આજના વિડીયોમાં સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એટલે મિત્રો કે આ માસનું પેન્શન કેટલું મળશે એક નવ બે હજાર ચોવીસ નવરાત્રિ પહેલાં સારા સમાચાર કહી શકાય તમને ખ્યાલ છે મિત્રો જે નવરાત્રિ આવી રહી છે તો મિત્રો સપ્ટેમ્બર મહિનામાં કેટલું પેન્શન મળશે માસિક પેન્શન મળશે કે તેના વધારાની કોઈ રકમ મળશે કોઈ બથ્થામાં અપડેટ આવશે તો તેના વિશે આપણે વિગત ચર્ચા કરવાના છે સાથે સાથે બીજી મહત્વ બાબત એ આપી છે તમે જાણો છો ત્યાં મિત્રો જે પણ મહિનાના છેલ્લા દિવસે એ મહિનામાં કેટલું પેન્શન મળશે તેનું વિડીયો જેમ આ રીતે બનાવ્યું છે તેમ રોજ 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 મહિનો આવે છે તેમ રેગ્યુલર આપણે આ વિડીયો બનાવી છે તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું તે પહેલાં મિત્રો

જેમ જેમટે પણ કહો છો આ મહિનામાં આટલું પેન્શન આવો છું પણ અમારે આટલું ઓછું આવે છે આટલું વધારે આવે છે તો કેમ એવું થાય છે તો મિત્રો વ્યક્તિગત રીતે વ્યક્તિગત રીતે પોતાનું પેન્શન વધારો કે ઘટાડો આવી શકે તેના મિત્રો કેટલા કારણો છે તો મિત્રો પહેલાં એની વાત કરી લઈએ પછી આપણે જોઈશું કે આ મહિનાનું પેન્શન કેટલું આવશે તો વિડીયો અંટણી બને રહેજો તો મિત્રો વ્યક્તિગત ઘણા પ્રશ્ન પૂછે છે કે સાહેબ શ્રી આ મહિને મારા આટલું વધારે આવે તો આ ઘટાડો કેમ આવતો કારણ કે કારણ કે વ્યક્તિગત કિસ્સામાં આપણા માસિક પેન્શનમાં કોઈ પણ વધારો અથવા ઘટાડો થઈ શકે છે મિત્રો કોઈપણ વધારો અથવા ઘટાડો વ્યક્તિગત રીતે થઈ શકે છે જેના કારણો વાત કરીએ જે તે માસિક પેન્શન ચકાસણી કરીએ તો આપણા કોમ્પ્યુટેશનની રકમ પુનઃસ્થાપન થવાના હોય તો છે તો મિત્રો કોઈપણ વ્યક્તિગત રીતે વ્યક્તિગત રીતે કોઈપણ પેન્શન જે પુનઃ વ્યક્ શું મિત્રો પુનઃસ્થાપન એટલે કે કોમ્પ્યુટેશનની રકમમાં પુનઃસ્થાપન થવાનું હોય તો પણ તે વધારો થઈ શકે છે બા બીજું છે મિત્રો ઉંમર આધારિત વધારાનું પેન્શન લેવા મેળવવા પાત્ર થયો તો મિત્રો આ મહિનામાં દાખલા આ માસમાં તમે ઉંમર ઉંમર વધારાનું પેન્શન મેળવવા પાત્ર થઈ શકો તો પણ તમારો પેન્શનમાં વધારો થઈ શકે છે એ પણ મિત્રો પ્રશ્ન બની શકે છે તો પણ આમાં વધારો આવી શકે છે ત્યારબાદ જો તમે કુટુંબ પેન્શન મેળવતા હોય તો કુટુંબ પેન્શન ભાગ એકનો સમય મળે તો પૂરી થતી હોય અને ભાગ બેનમાં કુટુંબ પેન્શન શરૂ થવાનું હોય તો મિત્રો તમે જાણો છો કે તમારું જો કુટુંબેશન મેળવતા હોય ભાગ એકની ભાગ એકનો સમય મર્યાદા પૂરી થતી હોય અને ભાગ બેમાં જે કુટુંબ કુટુંબ મેશન મેળવવાની શરૂઆત થતી હોય તો પણ તમારો ઘટાડો થઈ શકે છે પેન્શનમાં ત્યાર મિત્રો જો કામ ચલાવ જો પેન્શન લેતા હોય કહ્યું કામ ચલાવ જો પેન્શન લેતા હોય તો પણ તમારો તો પણ તમારો મિત્રો ઘટાડો થઈ શકે છે ત્યારબાદ માસિક પેન્શન રકમ જો કરપાત્ર થતી હોય તો તમારી શાખા ગયા માસ કરતાં આ માસમાં પેન્શન એ ઓછું આપી શકે છે તો મિત્રો આના આટલા કારણ હોઈ શકે છે વ્યક્તિગત રીતે તમારા પેન્શનમાં કેટલું ઓછું આવે છે અને કેટલું વધારે આવે છે સાથે મિત્રો જો તમારે પેન્શન તમે જોઈ ના શકતા હોય તો સરકાર સ્ત્રીએ તમને ખ્યાલ છે મિત્રો તમે ઘર બેઠા મોબાઈલ પર તમારો મોબાઈલ ઉપર તમે પોતાની પેન્શન સ્લીપ પોતાને જોઈ શકો છો તે નંબર પણ આપેલો છે તે પણ તમે ડાયલ કરી વોટ્સઅપ કરી તમારે એ પણ ચેક કરી શકો સાથે મિત્રો બીજી પણ જે કોમેન્ટો આવી રહી છે જે તે કે એમ કહી રહ્યા છે કે કુટુંબ પેન્શનનું સાચી મર્યાદા સાચી કુટુંબ પેન્શન એટલે શું તો મિત્રો એના પર એ કહી શકાય કુટુંબ પેન્શન એટલે કે જે પણ પોતાની પત્ની અથવા પત્નીના માતા પિતા અવસાન બાદ જે વ્યક્તિ હતા તે સેવામાં તેમના અવસાન બાદ તેમના પત્ની અથવા પત્ની અથવા માતા પિતાનું જે પણ પેન્શન મળે છે તે કુટુંબ પેન્શન કહેવામાં આવે છે પેન્શન હયાતી કરવાના સમયપ્રમિત જોશો પેન્શન જે હયાતી છે કરવાના સમય બે માસનો તમે ખ્યાલ છે મિત્રો જે હયાતી પ્રાણપત્ર હયાતી બીજી પણ મા બધી કહે છે મિત્રો હયાતી ખરાઈ તમે જાણો છો હયાતી ખરાઈ કરાવીએ એ અનિવાર્ય પણ હતું કે તમે ખ્યાલ છે મે માસ જુલાઈ આ ત્રણ માસમાં જો તમે હયાતી ખરાઈ કરાવી છે તો તમારું પેન્શન મળ્યું હશે તો મિત્રો એ પણ જો તમે ન કરાવ્યું હોય તો પણ મિત્રો તમને પેન્શન મળ્યું છે કે નહીં એ પણ મિત્રો એકવાર અવશ્ય ચેક કરી લેજો અગાઉ માસમાં પેન્શન હયાતી ખરાઈ તેમનું મળશે કે નહીં તો મિત્રો હવે આ અત્યારની માહિતી હવે આપણે વાત કરી લઈએ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં એટલે કે મિત્રો આ મહિનામાં તમારે કેટલું પેન્શન મળશે તો મિત્રો તમે જાણો છો કે જે તમે જાણો છો કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ મહિનો છે મિત્રો આ મહિનામાં કેટલું પેન્શન મળશે તો પ્રથમ ઓક્ટોમ્બરમાં સપ્ટેમ્બર મિત્રો તમે જાણો છો તેમ રેગ્યુલર માસિક પેન્શન કરતાં વધારો હશે આપણે જાણી તો મિત્રો આમાં તમે ખર્ચ જે માસિક પેન્શન આપણે આવે છે એ માસિક પેન્શન કરતાં આ પેન્શનમાં વધારો જોવા મળશે એટલે મિત્રો તમે જ્યાં માસિક પેન્શન જે આવ્યો એના કરતાં આમાં વધારો જોવા મળશે તમે ખ્યાલ છે મિત્રો ગુજરાત સરકાર સીને નાણાં વિભાગ છ શાખા દ્વારા જે ચાર જુલાઈ બે હજાર ચોવીસ તમે જાણો છો મિત્રો ચાર જુલાઈ બે હજાર ચોવીસથી જે બે ચોવીસના રોજ જે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો તે એ થરા તમે ખ્યાલ છે મિત્રો મોંઘવારી ભથ્થામાં તે ઠરાવ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો તેના આધારે માસિક પેન્શન કરતાં આમાં વધારો કરવામાં આવશે માસનું પેન્શન તમે એક ચોવીસથી છ ચોવીસ તમે ખ્યાલ છે મિત્રો એક જાન્યુઆરીથી છ જૂન સુધી ત્રણ માસનું પેન્શન બે બે માસ આધારે તમને મળવાનું હતું તેમ જુલાઈ જુલાઈ માસ ઓગસ્ટમાં સપ્ટેમ્બર માસ છો મિત્રો જુલાઈ માસ ઓગસ્ટમાં સપ્ટેમ્બર માસમાં ત્રણ માસનું પેન્શન અમે મળવાનું હતું તો મિત્રો આ મા આ માસમાં એટલે સપ્ટેમ્બર માસમાં સપ્ટેમ્બર માસમાં તમારે જે રેગ્યુલર પેન્શન કરતા આનું પણ બે માસનું મોંઘવારી બે બે માસનું જે મોંઘવાડી છે મિત્રો બે માસ મોંઘવારી પથ્થર તફાવવાની એ પણ તમને મળવાની છે રેગ્યુલર પેન્શન કરતાં આમાં મિત્રો મોંઘવારી બધાની રકમ પણ અમને બે માસનું મળવાનું છે જેમ જુલાઈ માસ જેમ તમે ખ્યાલ છે જેમ જુલાઈ માસ જમાનું પેન્શન મળ્યું હતું જેમ ઓગસ્ટ જમા પેન્શન મળ્યું તેવી જ રીતે મિત્રો તમારે અહીંયા પા સપ્ટેમ્બર માસમાં તમારું પેન્શન મળવાનું રહેશે તો મિત્રો તમે જણાવી દીધું કે તમને કેટલું પેન્શન મળવાનું છે જુલાઈ માસ ઓગસ્ટ માસ સપ્ટેમ્બર જે જુલાઈ માસમાં જે પેન્શન મળ્યું હતું એ જ માસમાં આ પેન્શન મળવાનું છે તો મિત્રો તો આટલી જે મહત્ત્વની બાબત હતી કે આ માસમાં તમને છ માસનું પેન્શન જેમાં એક ચોવીસથી સો ચોવીસ જે સરકાર દ્વારા જે ઠરાવ પાસ કર્યો તેમાં આધારે તમને માસિક પેન્શન રેગ્યુલર પેન્શન કરતાં પેન્શનમાં થોડું વધારો મળવાનું છે જે જુલાઈમાં મળ્યું હતું તેમ બીજી પણ મહત્વ બાબત એ કહી છે મિત્રો તમે જાણો છો તેમ જે પેન્શન હયાત જમીન જો પેન્શનમાં હયાતી ખરાઈ કરાવી દીધી હોય તો તમારે પેન્શન મળી જ છે કે નહીં ન કરાવી કેટલું ન કરાવે તો ઉપર મિત્રો જાણ કરજો જે કુટુંબ પેન્શન મેળવો તેમાં હયાતી ખરાઈ બાદ પ્રમાણપત્રો આ બીજું મિત્રો આ બાબતે છે જો તમે જે કુટુંબ પેન્શન મેળવતા હોય કુટુંબ પેન્શન તમે મેળવતા હોવ તો તમારે હયાતી ખરાઈ તો કરાવવાની રહેશે મિત્રો જો તમે કુટુંબ પેન્શન કુટુંબ પેન્શન મેળવતા હોય તો તમારે હયાતીની ખરાઈ તો કરવાની રહેશે તેના સાથે ઉપરાંત તમારે જે પ્રમાણપત્રો આપવાના રહેશે મે જૂન જુલાઈ આપેલા છે મિત્ર મે જૂન જુલાઈમાં આપેલા જ હશે તો નવા આપેલપત્રો પણ આપેલા છે મિત્રો જે હયાતની ખરાઈ ક્લેમ પ્રમાણપત્ર તમારી રકમ એ પ્રમાણપત્ર પણ જમા કરવાની રહેશે તો મિત્રો આ અત્યારે આજની માહિતી કે સપ્ટેમ્બર મહિનામાં જે જુલાઈ મહિનામાં જે જુલાઈ મહિના પેન્શન મળી તો ઓગસ્ટ મહિનામાં પેન્શન મળી એ જ પેન્શન મિત્રો આ મહિનામાં મળવાનું છે જેમાં રેગ્યુલર પેન્શન અને જે તફાવતની રકમ બે માસનો મળી છે તે જ આ મેસમાં મળવાની છે તો મિત્રો આ તે આજે મહત્વની ઉપડે થેન્ક યુ વેરી મચ